मन के ओ वाह ले मैं कीधु आ तो ठपका रही आ बहनों बैठा थे एमने कहू ये जिल्ला माथी प्रोग्राम पूरो करीने अमारे शनिवार नो उजागरो अने साहेब उपवास એટલે આખી રાતની ભૂખે લાગેલી પ્રોગ્રામ પૂરો થયા પછી એક બેન આવી અમારી પાસે જોજો આ બેનો જોવા માંડી કે અમારી કઈ વાત આવી વાંધો નહીં પણ હારી છે બેન આવ્યા બેન આવીને મને શું કહે ખબર કલાકાર ઓ થા ચા છો નહીં મેં કીધું ઓ વાહ તમને કે હેળો તાર થોડી થોડી કરીને ચા પીવડાવું તો મેં વિચાર્યું મેં કીધું ઉજાગરો છે ને ઉપવાસ છે શનિવારનો તો હાલો તો બેન અમને લઈ ગયા ચા બનાવી ચા પીરસી હાથમાં ચા આવ્યા પછી બે ઘૂંટડા માર્યા પછી સાહેબ મેં મારા સ્વભાવ પ્રમાણે ચાના વખાણ કર્યા મેં કીધું બેન ચા બહુ સરસ બની હો તો બેન બાયણાની હાક પકડીને મને શું કે ખબર હા રીત બનાણ હોણસી નથી તો આદુ દો અત્યારથી ચા નાશ્યું સા લ્યો કરો શનિવાર લ્યો મને તો ફુવારા ઉડ્યા ફુવારા હો હવે તો સાહેબ મને કોઈ એમ કે ને કે હેડો ચા પીવા તો હું પેલું કહું હોણસી સા એટલે જુદી જુદી જગ્યાએ જઈએ તો જુદા ભૂકા ઘટના કહેવાતા અમે એક વખત સુરત પ્રોગ્રામ કરવા ગયા આ ખાનગી વાત છે કોઈને કહેતો નથી અ ભાઈ વાહ તારો મોબાઈલ વાહ હું આગરિયું કરવા ના પાડું તો આ હરિયું કરે લાકડીમાં ભરાયો બોલો વાહ મોબાઈલ મોબાઈલ છે ને ભાઈ સારી વસ્તુ છે પણ હેરાન બહુ કરે મારા એક મિત્ર છે પ્રોફેસર બિચારા 5 વાગે ટાઈમ ટુ ટાઈમ ઘરે જતા રહે જવું પડે જવું જ પડે ટાઈમ ટુ ટાઈમ 5 વાગે ઘેર જતા રહે એમાં એક દી ઘેર ન ગયા ખાલી જગ્યાની સાથે બગીચામાં ગયા મારે બધું તો ન કહેવાય ને મારા મિત્ર છે પાછા બગીચામાં બેઠા હતા એમાં ઘરેથી એમના મિસિસનો ફોન આવ્યો જો ફોન કેટલો તકલીફ કરી કહું બેઠેલા બિચારા પ્રોફેસર બિચારા એમાં બેનનો ફોન આવ્યો હેલો ક્યાં છો બકા હવે તાત્કાલિક સાહેબ ફોન આવ્યો ને તો ઓલા સાહેબ મૂંઝાઈ ગયા કારણ કે ફોન જ એવો હતો ક્યાં છો બકા તો સાહેબ ઉતાવળમાં બોલ્યા કે ગાડીમાં છું ગાડીમાં છું ગાડીમાં છું તો બેન બહુ હોશિયારી કે ગાડીમાં હોય તો હોર્ન વગાડો બગીચામાં ક્યાં હોર્ન વાગે કયો વગાડો હોર્ન વગાડો પછી એવો પરસેવો છૂટ્યો ને બગીચામાં દોડ્યો રોડ ઉપર રોડ ઉપર જઈને આવા સાહેબ ઉભા હતા ને એને કીધું કે ભાઈ એક મિનિટ ઉભા રહો ઉભા રહો ઉભા રહી કે હોર્ન વગાડો ને યાર પ્લીઝ કોકની ગાડીનો હોર્ન વગાડો હોર્ન વગાડો તો ઓલો કોક મારા જેવો હશે હોર્ન વગાડ્યો જો બકા વાગ્યો હોર્ન વાગ્યો હોર્ન તો બેન બહુ હોશિયારી કે આ આપણી ગાડીનો હોર્ન નથી લે લે શું કામ હલવા આવશો ફોન મોબાઈલ ભૂકા કાઢી નાખે અમારે એક ભરવાડ છે ને ભરવાડ એ ઉપલા ખિસ્સામાં મોબાઈલ રાખે એમાં ભેંસને ખાણ મૂકવા ગયો ને ડફ દઈને મોબાઈલ પડ્યો ડફ દઈને પડ્યો ને લબ લઈને ભેંસે લીધો એમાં પાછો વાઇબ્રેટિંગ ઉપર ઓલી હાંજે દુવા બેઠી ત્યાં જ કોકનો ફોન આવ્યો ભેંસ ચારે પગે હો તણે નાટી બોલી આખું ઘર ધ્રુજે શું થયું ટોર ડોક્ટરને બોલાવ્યા ડોક્ટર સાહેબ કે હા એ કે અમારી ભેંસ મોબાઈલ ગળી જઈ ડોક્ટર આવ્યા તપાસ કરી પછી ડોક્ટરે કીધું ચિંતા કરશો નહીં એકચ્યુઅલી નીકળી જશે પણ રાહ જોવી પડશે એકચ્યુઅલી એ ભાઈ કે આમાં રાહ ન જોવી પડે આમાં દોવી પડે ટાઈમે એકચ્યુઅલી તો પછી તમારે જેમ કરવું એમ કરો નિર્ણય તમારા હાથમાં છે ડોક્ટરો આવા જવાબ દઈ દો પણ આખું ઘર હું જાણું હતું ને એમાં એ ભરવાડનો દાદો હતો ને એ હોશિયાર એ શું કે ખબર ઓય એક કામ કરો કે જાઓ ઓલા લીમડા હેઠે જઈને બાંધો દોઈ લો કે કેમ એ કઈ લીમડા હેઠે કવરેજ નહીં આવે અમુકનું એવું હોય થોડાક છેટા જાય ને મારા બેટા કવરેજ છોડી દે એટલે હવે મોબાઈલ ઊંચો ન કરતા ને કઈ એની આવી છે વાતો હું વાત કરતો હતો હું પાછી મગજમાંથી વહી ગઈ સુરત હા જો તમે સાચું સાંભળો છો નહીં તો સાહેબ એક જગ્યાએ મેં પ્રોગ્રામમાં કીધું કે હું શું વાત કરતો હતો એક કાકો ઊભો થયો મને કે એ બધું ગઢવી તારે ધ્યાન રાખવાનું હોય આ હું સુરત પ્રોગ્રામ કરવા ગયો ધર્મથી જ કહું જે અનુભવ થયો એ તમને કહું સુરતની ભાષા તમને બધાને ખબર છે ટઠ ડઢમાં બધું જ પટાવી દે હા હવે
હં જડા કે આગા પાછળ ના થવાય, નહીં તો ઉપાકડીને એક લગાવી દે આવતો હોય જાતો ખબર નહીં મળે. સાહેબ અમે સુરત ગયા પ્રોગ્રામમાં, સંતવાણીનો કાર્યક્રમ, લોક સાહિત્ય દુહા છંદનો કાર્યક્રમ ને ધબડાટી બોલે ને બધા આનંદ કરતા હતા, એમાં વચ્ચેથી એક જણો ઉભો થયો, મને કે નિર્મલદા નેકાડું ભજન મને ગાવાડે નહીં. એટલે મેં કીધું આવી ભાષા ને ભજન ગાશે, તો ફરતી ઉભો થયો, મને કે ગાવાડે 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 નહીં. તો મેં ઘડીક ધ્યાન ન દીધું સાહેબ, તો મારી સામે જોઈને શું કે ખબર, ગાવાડે નહીં મને કે એમાં તારા દાદાનું હું જાય. અને આ તો તમે બધા અહીંયા ભાગા બેઠા, જેટલે તમને કહું એને દાદાનું કીધું બાકી એ શું બોલ્યો હતી તો મારું મન જાણે. એકાડું ગાવાડે નહીં. એટલે પછી મારો મગજ ગયો, મેને જેમાં કેતનભાઈ અહીં લઈ આવ્યો છે એ પ્રકારે એક મહેશભાઈ લઈ આવીને મેં કીધું એ ભાઈ એક કામ કર, મહેશભાઈ ને કે મહેશભાઈ કે તો ગાવા દઉં મને શું વાંધો. ખબર નહીં મહેશભાઈ ને શું જઈને એને કીધું કાનમાં, મહેશભાઈ આવીને મને કીધું, મને કે નિર્મલદા ને એકાદું તો ગાવા જ દેવું પડશે. અરે પણ મેં કીધું કારણ શું, મને કે તમારા પ્રોગ્રામના બધા પૈસા એની પાસેથી લેવાના હે. મેં કીધું તો થવા દો તારે, સાંભળો આવું નહીં મળે તમને સાંભળવા. સાહેબ સુરતમાં સુરતના ભજનીક આવ્યા, એટલે જેવા કલાકાર આવ્યો ને એટલે મેં મારા તબલા બેનજોવાળાને કીધું, મેં કીધું કામ કરો તમે તાલ આપો એટલે તાલની સાથે ગાય. ત્યાં ઉપર આવીને સીધું આમ બાયો ચડાવ્યું, કોઈ પણ પ્રકારનો તાલ નહીં જોઈએ, મારી પાસે તાલ છે, હું તાલ ઘરેથી લઈને આવે હળવા માટે, કે કોઈ પણ પ્રકારનો તબલા બેનજો મંજીડા કશું નહીં તું કહ્યું ને આમ 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 ઘરે ટાળું મંજીડું છટકે ટકામાં આવે નંગી નાખે માઠું પૂટી જાય લોહી નીકળી જાય તો મને એક લગાવી દે આવતો હક જાતો ખબર નહીં મળે, બંધ કરી દે મને કે કોઈ પણ પ્રકારનો તાલ નહીં જોઈએ મારી પાસે તાલ છે. અને આમ કરીને આમ તાલી લીધ્યો, મેં કીધું કેવા પ્રકારનો તાલ લાવ્યો છે, તાલી આમ કરીને આમ ઉપાડી તાલ લીધો અને ભજન ઉપાડ્યું ભૂકા કાઢે એવું ટાળી કરીને માળા પ્રભુએ ભક્તના દુખડા હડિયા. આવી રીતે માળ પડભુજીએ ભક્તોના દુખડા હડિયા જો. હવે પહેલી લીટી ઉપાડી ધનુરૂપ ડેવ્યો, પ્રહલાદજીને એવનના પપ્પાએ પર્વત પરથી ફીકિયા જો. હવે આવરી ફીકિયા હતા તારો બાપ, પણ અમારે લેવાના હતા ક્યાં જવું. પ્રહલાદજીને એવનના પપ્પાએ પર્વત પરથી ફીકિયા જો, ટડી કડીને માળા પ્રભુએ એવનનો કેચ કીધો જો. તારો બા કેચ કીધો તો. અને સાહેબ એને જે બીજી લીટી ઉપાડી ને ત્યાં તો મારા કાનમાંથી ધુમાડા નીકળ્યા. મીણાબાઈ ને એવનના ઢનીએ જેનો પ્યાલો દીઢો જો. પછી ઓલા કલાકાર શબ્દોમાં વેરિએશન લાવ્યું ને એમ મારો બેટો આમાં વેરિએશન લાવ્યો, ઉપાડજો આમાં એક જ ટકો બોલીશ, ઈશારો જ છે આમાં. મીણાબાઈ ને એવનના ઢનીએ પોઈઝન પેક દીઢો જો. અહીં તો ઉપડે જ મીણાબાઈ, હા એની મજા જુદી છે. અમારા ગામમાં સાહેબ મોટો દરવાજો છે, ગામનું નામ નહીં લઉં, મોટો દરવાજો, ખટારા નીકળી જાય એવો દરવાજો છે, ભરેલા ખટારા નીકળી જાય, પણ બે જણા રેડી થઈને નીકળ્યા તોમ તડકાના બપોરે 12:30 વાગે આમ દરવાજા સામે જોઈએ મોટા નીચા નંબુ પડશે કે કેમ મોટા દરવાજો ઉડી જાય, થોડા નીચા થવું પડી જાય. ઓલો કે પણ નહીં નહીં આપણે રિસ્ક નહીં લેવું, નીચા થઈ જવું જેથી કરીને આમ આમ જો અડી જશે ને તો ગામના ખબર પડી જાય કે આ લોકો દારૂ પી નહીં, આ લોકોને ખબર ન પડી જાય મોટા નીચો નીચો. હા તે ધોમ તડકાના બપોરે 1 વાગે ચારે પગે થયા, ખટારો જાય એવડો દરવાજો, અને એમાં ચારે પગે થઈને આમાં બે જણ નીકળ્યો બોડી હેઠી. એમાં પોલીસ વાળો જોઈ ગયો, એને એમ લ્યું કે નાખી ગયા પોલીસ વાળા. ઓલા આમ નીચે નીચે જતા હતા ને દરવાજામાંથી, પોલીસ વાળાએ આવીને દંડો માથામાં નાખ્યો ટીડિંગ. ત્યાં એક જણો બીજાને શું કે ખબર, મોટા આટલું નમે તો એડી ગયું, લ્યો અડી ગયું મોટા. એ
એની મજા જુદી છે. બે જણા ભણેલા ગણેલા રેડી થઈ ગયો, રેડી થઈને શું કે ગામના પાદરમાં બે જણા ઓલી બાજુ જતી રહ્યા, પાછા એજ્યુકેટેડ એકદમ માસ્ટર ડિગ્રી, મારી જેમ પીએચડી થયેલા, નાખી જાય એટલે વિચારો જુદા આવે. હાલો એ કે આપણે બે એકબીજાને જનરલ નોલેજને ક્વેશ્ચન કરીએ. એ પૂછી કે બાયડાને ગમે તે આવડે, આર્ટ નહીં આવડે, આર્ટ આર્ટ નહીં કરવાનું, બરાબર. પૂછી કે બાયડાને ગમે તે આવડે તો ઓલે કે સિંહણ ઈંડું મૂકે કે બચ્ચું મૂકે, તો ઓલો કે તો એમાં શું તારો બાપ બચ્ચું મૂકે, એ કે એ બાપની વાત નહીં કરવાની, હું સિંહણનું પૂછું. એ કે ઈંડું મૂકે કે નહીં બચ્ચું મૂકે, એ કે ઈંડું મૂકે બચ્ચું મૂકે, બે બચ્ચું બચાયા. એમાં એક જણો ત્રીજો નીકળ્યો, એને બોલાવ્યો કે અહીંયા સિંહણ ઈંડું મૂકે કે બચ્ચું મૂકે, તો ઓલો ચાર મારી ગયેલો. એ કે સિંહણ તો વનની રાણી કહેવાય, મોજ આવે તો ઈંડું મૂકે, મોજ આવે તો બચ્ચું મૂકે. એક વખત હનુમાન જયંતિ નો પ્રોગ્રામ, તેજસભાઈ હનુમાન જયંતિ નો પ્રોગ્રામ, હનુમાન ચાલીસા હું ગાતો હતો, એમાં વચ્ચે એક જણો ઉભો થયો, મને કે હે કેટલું બંધ બંધ, મને કે હનુમાન ચાલીસા બંધ, હનુમાનજી ને ક્યાં બુદ્ધિ હતી કે. અરે મેં કીધું તારો બાપ હનુમાનજી ને બુદ્ધિ નથી. તુલસીદાસજી એમ લખે છે, કતુલિત બલ ધામમ હેમ શૈલાબ દેહમ જ્ઞાની નામ અગ્રગણ્ય, હનુમાનજી એવો બુદ્ધિશાળી હતો, તું લુખાય એમ કહેશ કે બુદ્ધિ નથી. મને કે નથી એટલે નથી, તમને કહ્યું સાબિત કરી દઉં. ઊભો થયો, મને કે સાંભળો ઉપાડો, તમે પછી ના હોય તો આપણને ના પડી દેજો કર્યો. એક મિનિટ પહેલાં મારી વાત સાંભળો ભાઈ, પછી તમારે મને જે કહેવાય જો કરવી, મને જો કર્યું. એવું નહીં તમે ધાસ કાઢો એમ નહીં, કે સિરિયસ છે બાપુ, આ સિરિયસ રામાયણ ની વાત, હું જાણકાર માણ યાર, ભલે તમને થોડુંક નાખી ગયા બાકી. જો જો મને કે કડવી ઉભાડો, ભલે તમે રામાયણ વાંચી પણ આપણને થોડીક ખબર પડ્યો, હનુમાનજીમાં બુદ્ધિ નથી એનું કારણ તમને કહું સાહેબ. ઓ ગુરુ આમ આમ સિરિયસલી સિરિયસલી થોડો મને સિરિયસ લ્યો. મેં કીધું ભાઈ, મેં કીધું ભાઈ હનુમાનજીમાં બુદ્ધિ નથી, મને કેવું પાડો નથી. મેં કીધું કઈ રીતે? રામ ને રાવણનું મને કે યુદ્ધ થયું, પહેલે જ લક્ષ્મણ ગોથું કહીને પડ્યા, તો એ તો ગોથું જ કે ને, એ થોડો એમ કે મૂર્છિત, પહેલેથી મને કે લક્ષ્મણ ગોથું કહીને પડ્યા અને હનુમાનજી ગયા આખો પરોધું પડીને લાયા ને, એમ મને કે કેટલું કોઈ ડૉક્ટર તમને દવા લખી આલે તો તમે દવા લાવો કે આખો સ્ટોર ઉપાડી લાવો. મેં કીધું દવા લાવી, આખો સ્ટોર ઉપાડી લાવો તો બુદ્ધિ વગરને કહેવાય કે નહીં? મેં કીધું તો બુદ્ધિ, મને કે બસ નથી. હું ઘડીક તો ઊભો રહી ગયો, મેં કીધું સારું આને જવાબ શું દેવો, પણ જો જવાબ ન દઉં તો હું ગઢવી ન કહું. મેં કીધું ઊભો રે લુખેશ, અમારે આમ એમ તો ડાયરેક્ટ લુખા તો કહેવાય નહીં. મેં કીધું ઊભો રે, હનુમાનજીમાં બુદ્ધિ નથી એવું નહીં, બુદ્ધિ આમ ખરેખર મને તો ઘડી કેમ થયું કે હનુમાનજી બુદ્ધિ નથી, નકર જેવો જન્મે એવો જ એકાદી ના ગદા ઠપકારે ગોટો વારી દે. હનુમાનજીમાં બુદ્ધિ નથી એમ નહીં, હનુમાનજીમાં બુદ્ધિ હતી, હનુમાનજી ત્યાં ગયા. મારી પાસે વધારે સમય નથી ને તો કહું તમને કે લંકાના, હમણાં તમે બોલ્યા ને સિરિયસલી લેવા જેવા શબ્દો નથી, પણ દોસ્ત હું એટલા માટે કહું છું તમને કે આ સમય એવો છે કે અમારે આ વાપરવું પડે છે, નહીં તો હું ચારણ છું, ચારણી સાહિત્યમાં મેં પીએચડી કર્યું છે. લંકાના રણાંગણની માલિપા જેથી ભગવાન રામ રોતો હતો, રાઘવ રોતો હતો, લક્ષ્મણ જે દિવસે મૂર્છિત થયા હશે ને તે દિવસે સાહેબ લંકાના રણાંગણમાં રામ રોતો હતો ને તે દિવસે હનુમાન આગળ આવી અને હનુમાનજી એટલું જ પૂછે છે, બાપ રામન રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે, રામ કોઈ દી રોવે નહીં, રામન રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે, રામ કોઈ દી રોવે નહીં અને રોતા હોય ને એને રાજી કરે એનું નામ જ રામ કહેવાય. રામનો રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે,
પણ જુઓ વાલપનો વ્યવહાર, એક ભાઈને એના ભાઈ પ્રત્યે કેટલો પ્રેમ હોય દેખાડવા માટે થઈને મારો કવિ લખે છે કે જુઓ વાલપનો વ્યવહાર, કે આજ રોઈને બતાવે રામજી હો સાહેબ. બોર બોર જેવડા આહુડા ઠામ 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 સ્ફટિકની માળા તૂટી ગઈ હોય એમ આંખમાંથી આહુડા પડે. અને એવે વખતે લંકાના રણાંગણમાં હનુમાનજી આવીને ભગવાન રામને ચરણ સ્પર્શ કરીને વંદન કરીને એટલું જ કહે છે કે હે પ્રભુ, આમ આંખમાં આહુડા પાડવાનું કારણ શું? ભગવાન રામ કહે છે, હનુમાન રોવું નહીં તો શું કરવું? હે કે રોવું નહીં તો શું કરવું? સુસૈન વૈદ્યને બોલાવવામાં આવ્યો હતો અને સુસૈન વૈદ્યે એમ કીધું છે કે સવાર પડતા સુધીમાં જો સંજીવની ન આવે તો તારા ભાઈ લક્ષ્મણનું મૃત્યુ થાય. અને હે હનુમાન, બાપ ક્યાં લંકાનું રણમેદાન અને ક્યાં છે દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની જડીબૂટી, અને સવાર પડતા સુધીમાં સૂર્ય ઉગે ત્યાં સુધીમાં સંજીવની નામની જડીબૂટી કઈ રીતે આવે? બાપ રોવું નહીં તો હું શું કરું? કાલ સવારે યુદ્ધ કરીશ અને લંકાની માલિપા રણાંગણની માલિપા ધમરોળી નાખીશ, રાવણને મારી નાખીશ, સીતાને લઈ જઈશ અને અયોધ્યા પાછો જઈશ ને ત્યારે લક્ષ્મણની પત્રી અને મારી માં બે અવતાર મારી સામે ઊભા હશે, તેથી હું જવાબ નહીં આપી શકું, એટલા માટે મને આંખમાંથી આંસુ આવે. બાપ હે હનુમાન, રોવું નહીં તો બાપ હું શું કરું? અને એવે વખતે લંકાના રણાંગણની માલિપા ભગવાન રામને આહુડા લુવાનું કહીને હનુમાનજીએ પહેલી વાર હુંકાર કરીને એમ કીધું છે કે હે પ્રભુ, બાપ આહુડા લુઈ નાખ, તારે આહુડા પાડવાની જરૂર નથી.